બ્રોટ યુ બાય વીગાર્ડ. ભાવનગરના મહુવામાં ડુંગળીના કારખાનેદારોનો મતદાન અંગે નવતર પ્રયાસ. 200 જેટલા ડુંગળીના કારખાનામાં મજૂરી કામ કરતા ભાઈ બહેનોમાં મતદાન જાગૃતિનો પ્રયાસ. જે કારીગર મતદાન કરીને નિશાન બતાવશે તેને એક દિવસ પૂરતા 50 રૂપિયા અપાશે. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયાએ ફોર્મ પરત નહીં ખેંચતા જંગ જામ્યો. એક સીટ પર અમદાવાદ, રાજકોટ અને મોડાસાના 3 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા. 9 મેના રોજ મતદાન યોજાશે. ઇફકોમાં સૌરાષ્ટ્ર અને રાજકોટના મતદારોનો દબદબો છે, જેમાં કુલ 182 મતદારોમાંથી 68 મતદારો ફક્ત રાજકોટ જિલ્લાના. પોરબંદરમાં રાણાવાવ કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસનદુલા ઓડેદરાનું નિધન. મોડી રાત્રે હાર્ટએટેક આવતા થયું નિધન. તેઓ રાણાવાવ કુતિયાણામાં ભારતીય જનતા પાર્ટીમાંથી સતત 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. કાંધલ જાડેજા સામે ચૂંટણી લડ્યા હતા. ખેડાના નડિયાદમાં ભીડભંજન હનુમાનજી મંદિરમાં મતદાન જાગૃતિનો દિવ્ય શણગાર કરાયો. કચ્છભંજન દાદાને કોટી અને ટોપી પહેરાવી નેતાજી બનાવવામાં આવ્યા. ભક્તોને મતદાન કરવાની ખાસ અપીલ કરવા મંદિરમાં મતદાન મહાદાનના પોસ્ટર પણ લગાવ્યા. દાદાની મૂર્તિ પાસે ઈવીએમ મશીન બનાવી મતદાન કરવાનો સંદેશો આપ્યો. દાહોદ લોકસભા બેઠકના કેટલાક બૂથો પર વાયરલેસ સેટ ઊભા કરાશે. મોબાઈલ ટાવર ન પકડાતા હોવાથી 14 મતદાન મથક પર વાયરલેસ સેટ ઊભા કરાશે. દાહોદ ચૂંટણી પંચે આવા મથકોને શેડો એરિયામાં સ્થાન આપી વ્યવસ્થા કરી. વાયરલેસ સેટની સાથે વોકી ટોકીથી ચૂંટણીની કામગીરી પાર પાડવામાં આવશે. રાજકોટના અમીન માર્ગ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. રસ્તા પર નદીઓ બન્યા તો આસપાસ ચોમાસા જેવી હાલત થઈ. રાજકોટ બનપાની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ. સુરતમાં મચ્છરોના ઉપદ્રવના પગલે મનપા તંત્રએ કાર્યવાહી કરી. મહાનગરપાલિકાના વીબીડીસી ખાતાની ટીમે 3 દિવસમાં સર્વે કરી 39 એકમોની નોટિસ ફટકારી, તેમજ 43,500નો વહીવટી ખર્ચ પણ વસૂલ કર્યો. ખાસ કરી વરાછા અને કતારગામ વિસ્તારની ઇન્ડસ્ટ્રીઝને વધુ દંડ ફટકાર્યો. વડોદરામાં રીજનલ ફાયર ઓફિસર લાંચ લેતા પકડાયો. એસીબીની ટીમે છટકું ગોઠવ્યું. વર્ગ 1ના અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો. એસીબીએ લાંચી અધિકારી નિલેશ પટેલની શરૂ કરી પૂછપરછ. સુરત ઇકોસેલના એએસઆઈ સાગર પ્રધાનની એસીબીએ કરી ધરપકડ. અગાઉ એએસઆઈનો ભાઈ ઉત્સવ પ્રધાન 5 લાખની લાંચ લેતા રંગેહાથ પકડાયો હતો. ભાઈ વતી લાંચ સ્વીકારતા સમયે એસીબીએ ઉત્સવ પ્રધાનની કરી હતી ધરપકડ. હવે એસીબીએ સાગર પ્રધાનને ઝડપ્યા બાદ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા. અમદાવાદમાં હોમગાર્ડના ઇન્ચાર્જ પ્લાટુન કમાન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા. પ્લાટુન કમાન્ડન્ટ મનોજ સોલંકીને 1500 રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા. હોમગાર્ડ જવાનો પાસેથી માસિક 500ના લેખે 3 ગાર્ડના 1500 રૂપિયા લેતા ઝડપાયા. હોમગાર્ડ કર્મચારીઓ પોઈન્ટ પર હાજર હોય તો પણ રૂપિયાની માંગણી કરાતી હોવાનો આક્ષેપ. ખેડામાં હથિયારોની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. સિવાલિયામાં હાઈવે ચેકપોસ્ટ પર પિસ્તોલ અને કારતૂસ સાથે એક ઇસમની ધરપકડ. ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યો હતો આરોપી. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ નોંધ્યો ગુનો. વડોદરામાં લારી ધારકને માર મારવા મામલે પોલીસકર્મીઓના રિમાન્ડ મંજૂર. 3 પોલીસકર્મીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. આરોપીઓ કાયદાના જાણકાર હોવાથી તપાસમાં સહકાર ન આપતા હોવાથી પોલીસે રિમાન્ડ મેળવ્યા. 3 પોલીસકર્મી સામે નોંધાયો હત્યાના પ્રયાસનો ગુનો.